व्यापार भयो। अने व्यापार भगवान ने तमारा थी दूर राखे। व्यापारी ना त्या माल खरीदवा जाओ, एना त्याथी वस्तु लो, बदला मां किंमत आपो। दुकान नो पगथी उतर्या पछी व्यापारी साथे तमारो संबंध रहेतो नथी। कारण एक हाथे वस्तु लीधी, बीजा हाथे एनी किंमत चूकवी, त्या तमारा संबंध नो अंत आवी जाय। भगवानी साथे पण ज्यारे तमे कपटयुक्त धर्मथी जोड़ाओ, त्यारे भगवान साथेनो संबंध पण तत्क्षण तूटी जाय। श्रीमद भागवत मां जे धर्मनी वात छे, ते निष्कपट धर्म, निष्काम धर्मनी वात छे। भगवान साथे ना तो जोड़वानो छे, भगवान पासे कोई वस्तुनी अपेक्षा राखवानी नथी। तमने एवो विचार आवशे के कई मळवानुं ज न होय तो पछी એ ભગવાન હોય કે ગમે તે હોય, એની સાથે સંબંધ રાખવાનો મતલબ શું? હું કંઈક કરું અને એના બદલામાં મને કંઈક મળે, એ માનવ સહજ સ્વભાવ છે। કંઈ મળવાનું ન હોય તો કશું કરવાની આપણી તૈયારી નથી। પણ શ્રીમદ ભાગવતનો આ ભાગવત ધર્મ એવું કહે છે કે નિષ્કામ ધર્મ અથવા તો નિષ્કામ કર્મ, નિષ્કામ ભક્તિ એ ભગવાનને તમારી સાથે હંમેશને માટે જોડી દે છે। બેંકમાં આપણે સેવિંગ્સ એકાઉન્ટ ખોલાવીએ અને દર મહિને અથવા તો દર અઠવાડિયે એમાં અમુક રકમ નિયમિતપણે જમા કરતા રહીએ, ક્યારે ઉપાડીએ નહીં તો ચિંતા બેંકવાળાની વધે। રકમ જેમ મોટી થતી જાય એમ બેંકવાળાની ચિંતા વધે કે આને ગમે ત્યારે જરૂર પડે ને આવીને ઉભો રેટ આપવી પડશે। એમ ભગવાનની પણ તમે ભક્તિ કરતા જાઓ, ઉપાસના કરતા જાઓ, એની પાસે કશું માગો જ નહીં, એટલે ભગવાન સતત તમારી સાથે જોડાયેલો હોય। भगवद गीता में परमात्मा ये स्पष्टपणे कहूं छे, ये यथा माम प्रपद्यन्ते ताम तथैव भजाम्यहम्। जे माणसो जेवी भावना थी मने उपासे छे, तेवी ज भावना थी हूँ तेमने उपासु। आ तो तमे भगवान नी उपासना करो ने भगवान तमारी उपासना करे एवुं थयुं, अने आ बिलकुल साचुं छे। તમે ભગવાનની ઉપાસના નિષ્કામ દ્રષ્ટિએ ચાલુ રાખો અને ભગવાન પાસે કશું માગો નહીં, એટલે ભગવાન સતત તમારી ચિંતા કરે। 24 કલાક ભગવાન તમારું ચિંતા કરે, ક્યાં મારા ભક્તને ક્યારે મારી જરૂર પડે કશું કહેવાય નહીં। એટલે ભગવાને વિચારવું પડે કે આઈ હેવ ટુ બી એલર્ટ ફોર ધીસ ફેલો, હું ગાફેલ રહીશ તો ચાલશે નહીં। પણ સોદો કરેલો હોય કામ, આ કરું ને આટલું થઈ જાય તો સારું, તો ભગવાન કે મારે ટેન્શન ઓછું, જાન બી 70% આપી દીધા, આવે લેર કરે, મારે તો ટેન્શન નહીં। પણ તમે માગો જ નહીં એટલે ટેન્શન એનું વધતું જાય। હવે આ તો માગવાનું નથી, એ તો આપે જ જાય છે, એટલે એને ક્યારે જરૂર પડે, કેટલી જરૂર પડે, હિસાબ તમારે રાખવાની જરૂર નથી। ભાગવત કહે છે તમે નિષ્કામ ઉપાસના કરો, હિસાબ ભગવાન રાખશે, અને એ હિસાબ એવો રાખશે કે ચક્રવર્તી વ્યાજ સાથે તમને આપશે, સાદું વ્યાજ નહીં। પરમાત્મા ક્યારે કોઈના દેવામાં રહેતો નથી, તમે એને જેટલું આપો એ વ્યાજ સાથે તમને પાછું આપે। તો આવો નિષ્કપટ ધર્મ, પ્રોજ્જિત કૈતવહ, કૈતવહ એટલે કપટ, અને પ્રોજ્જિત એટલે જેમાંથી વાળી જુડીને કપટ સાફ કરવામાં આવ્યું છે એવો ધર્મ।
જ્યાં કોઈ પણ પ્રકારની સોદાબાજી નથી. આ ધર્મ એ ભાગવતનો ધર્મ છે. અને આવો ધર્મ કોણ પાડે છે ખબર છે? ધર્મઃ પ્રોચ્યત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ એષઃ સતામ ધર્મ. સામાન્ય માનવી આ ધર્મ પાડતો નથી, પાડી શકતો નથી એવું તો ના કહેવાય, કારણ ધારે તો પાડી શકે છે, પણ પાડતો નથી. આ ધર્મનું પાલન તો નિર્મત્સર સંતો હોય એ જ કરે છે. આ સંતોનો ધર્મ છે. સંતનો સ્વભાવ આપણે કાલે જોઈ ગયા. પરોપકારાય સતામ વિભૂતયઃ. સંતો હંમેશા પરોપકારને માટે જ કાર્યરત રહેતા હોય. ક્યારે પોતાનો સ્વાર્થ સંતો જોતા નથી. અને એટલા માટે તો વૃક્ષો નદી આ બધાને સંતની સરખામણી આપે છે. સંતની તુલનામાં આ બધાને મૂકવામાં આવ્યા છે. આ બધા પરોપકારને માટે છે. અને એ સંતો પણ કેવા? નિર્મત્સર સંતો. અહીંયા વ્યાસજીએ નિર્મત્સર વિશેષણ એટલા માટે જોડ્યું કે ક્યારેક સંતોમાં પણ મત્સર આવી જાય. તો મત્સર એટલે ઈર્ષા. અને આવી ઈર્ષાનું તત્વ આવે એટલે તમારો ધર્મ એના દ્વારા કલંકિત થશે. એટલે સંતો પણ કેવા? તો વ્યાસજી કહે છે નિર્મત્સર સંતો જે હોય, વિદુર જેવા કે ભગવાન સ્વધામ જતી વખતે જેને યાદ કરે. આપણે પ્રયત્ન કરીએ છતાં ભગવાન આપણને યાદ ન આવે, જ્યારે નિર્મત્સર સંતોને ભગવાન પ્રયત્નપૂર્વક યાદ રાખે. નિર્મત્સરાણામ સતામ. તો નિર્મત્સર સંતોનો ધર્મ ભાગવતમાં કહેવામાં આવ્યો છે. બીજું ભાગવતમાં શું કહ્યું છે? તો કે છે વેદ્યમ વાસ્તવ મત્ર વસ્તુ શિવદમ. અહીંયા જે વસ્તુ તમને બતાવવામાં આવી છે, વેદ્યમ એટલે જાણવા લાયક જે વસ્તુ છે, એ વસ્તુ કેવી છે? શિવદમ. શિવમ દદાતિ ઇતિ શિવદમ. શિવ શબ્દનો અર્થ થાય કલ્યાણ. તો જેના દ્વારા તમારું નિશ્રેયસ થાય, નિતાંત કલ્યાણ થાય એવું તત્વ ભાગવત નિરૂપિત કર્યું. કલ્યાણ એ કોઈ ભૌતિક પદાર્થ કે ચીજ વસ્તુનું નામ નથી. કલ્યાણ કોને કહેવાય? અંગ્રેજીમાં વેલફેર આપણે કહીએ, પણ વેલફેર શબ્દનો અર્થ વેદાંત જેને કલ્યાણ કહે છે એની સાથે બેસતો આવતો નથી. વેદાંત બધા જ શબ્દોના આધ્યાત્મિક અર્થો બતાવે છે. કલ્યાણનો અર્થ આપણી બુદ્ધિ સાથે જોડાયેલો છે. મનુષ્યનું કલ્યાણ ક્યારે થાય? એની બુદ્ધિ જ્યારે સાત્વિક બને. જ્યાં સુધી બુદ્ધિ તમારી સાત્વિક બનતી નથી ત્યાં સુધી મલિન વિચારો મગજમાં આવે છે. અને મલિન વિચારો જ્યાં સુધી મગજમાં આવે ત્યાં સુધી થોડે ઘણે અંશે પણ તમે બીજાનું અહિત કરવાની ભાવના રાખો. અને જ્યાં સુધી બીજાનું સહેજ પણ અહિત કરવાના વિચાર તમારા મગજમાં આવે ત્યાં સુધી તમે કલ્યાણના માટે અધિકારી બનતા નથી. લખી સંપૂર્ણપણે તમારું કલ્યાણ થાય એવું જો તમે ઈચ્છતા હો તો બીજાનું લેશ માત્ર પણ અહિત થાય એવો વિચાર સુદ્ધા તમારા મગજમાં ન આવે એ માટે કટિબદ્ધ રહો. આ છે શિવદમ. વેદ્યમ વાસ્તવ મત્ર વસ્તુ શિવદમ. અને આ વસ્તુ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એનું ફળ શું છે? તાપત્રયોન્મૂલન. ત્રણ જે તાપની વાત કરી આપણે, આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક. ગુજરાતીમાં કેવું હોય તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ કલ્યાણકારી વસ્તુ તમને પ્રાપ્ત થાય એટલે ત્રણે પ્રકારના તાપો જળ મૂળમાંથી દૂર થઈ જાય.
પછી એ તાપને દૂર કરવાનો પ્રયત્ન કરવાની જરૂર પડતી નથી. તાપત્રયોન્મૂલન. અહીંયા કોઈ પણ પ્રકારના રોગના મૂળમાં જઈ અને એના મૂળ ઉપર ઘા કરવાની વાત છે. આ ત્રિવિધ તાપ, ત્રિવિધ તાપનું કારણ શું છે? ઉપબુદ્ધિ. બીજું આગળ વધતા એમ કે છે, શ્રીમદ ભાગવતે મહામુનિ કૃપે કિંબા પરૈહિ ઈશ્વરઃ. વધારે તો શું કહીએ, પણ આ ભાગવતનો પ્રભાવ એવો છે, સદ્ય હૃદય અવરુધ્યતે. અહીંયા તો વ્યાસજીએ પરાકાષ્ઠા બતાવી દીધી. એક્સ્ટ્રીમ લેવલની વાત કહી દીધી. સદ્ય હૃદય અવરુધ્યતે, સદ્ય એટલે ઇમિડિયેટલી, હૃદય હૃદયમાં અવરુધ્યતે કેદ થઈ જાય છે. કોણ? શિવદમ વસ્તુ એટલે પરમાત્મા. પણ ક્યારે? ઇમિડિયેટલી એટલે ક્યારે? શુશ્રુષુભિ તત્ક્ષણા, તત્ક્ષણા તે જ સમયથી. શુશ્રુષુભિ, જેવી તમને ભાગવતની કથા સાંભળવાની ઈચ્છા થાય. કથા સાંભળો એ વાત તો પછીની છે, પણ કથા સાંભળવાની ઈચ્છા થાય ત્યાં જ ભગવાન તમારા હૃદયમાં આવીને બેસી જાય છે. આવો આ કથામાં સત્ય હૃદય અવરુધ્યતે. ભગવાનને ખબર પડે કે તમને ભાગવત સાંભળવાની ઈચ્છા થઈ છે, એટલે ગમે એટલું કામ હોય પડતું મૂકીને સીધો આવી તમ. આ મારો ભાઈ આજે ભાગવતનો વૃક્ષ એની ફલશ્રુતિ બતાવી. ત્રીજા શ્લોકમાં કહે છે, આ ભાગવત શું છે? નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. વ્યાસજી કહે છે, નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. આ ભાગવત એ કોઈ સામાન્ય વસ્તુ નથી. નિગમ શબ્દનો અર્થ થાય વેદ. આપણે આગમ અને નિગમ આ બે શબ્દો બોલતા હોઈએ છીએ. નિગમ એટલે વેદ અને આગમ એટલે તંત્રશાસ્ત્ર. આરતી ગઈએ તો એમાં આવે આગમ નિગમ બખાને. તો નિગમ એટલે વેદ. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ. નિગમ એટલે કે વેદ નામનું જે કલ્પ વૃક્ષ, કલ્પતરુ એટલે કલ્પ વૃક્ષ. તો વેદ નામનું જે વૃક્ષ છે એના ઉપર આવેલું ફળ એ આ ભાગવત. નિગમ કલ્પ તરોર ફલમ. આપણે ગઈકાલે જોઈ ગયા ભાગવત શું છે. વેદોપનિષદામ સારાત જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદના સારમાંથી આ ભાગવતની કથા બની. આંબાનું વૃક્ષ હોય અને એનું ફળ કેરી, તો એ કેરીનો રસ આંબાના મૂળથી લઈને ટોચ સુધી વ્યાપેલો હોય, પણ એ રસનું આસ્વાદન કરવું હોય તો એના ઉપર કેરી આવે ને એ કેરી પાકે ત્યારે જ ખબર પડે. આંબાના પાંદડા ચાવવાથી એનો સ્વાદ મળે નહીં, કારણ એ આંબાનો સાર છે. જેમ વેદોનો સાર ભાગવત છે, એમ કેરી એ આંબાનો સાર છે. તો અહીંયા કહે છે, નિગમ કલ્પ તરો ફલમ. તો આ વેદરૂપી એક કલ્પ વૃક્ષ છે અને એના ઉપર આ ભાગવત નામનું ફળ છે, એટલે વેદોનો સાર છે. અને એ ફળ પણ આંબા ઉપર કેરી આવે અને એ કેરી આપણે ખાવી હોય, આંબા ઉપર ઘણી બધી કેરીઓ હોય એમાં સિલેક્શન કરવું હોય કે કઈ કેરી મીઠી લાગશે તો કેવી રીતે નક્કી કરો. ઢગલા બંધ કેરીઓ હોય નિર્ણય થઈ શકે ખરો? જોઈને કોઈ ના કહી શકે કે અમુક કેરી તોડો તો એ તમને મીઠી લાગશે.
પણ એક નિયમ એવો છે કે આંબા ઉપરથી કેરીઓ આપણે ઉતારીએ ક્યારે? પકવવા માટે. કે ભાઈ આ કેરીઓ હવે પાકે એવી થઈ ગઈ છે. ઘણી વાર એવું બને કે કેરી કાચી હોય અને તમે આંબો વેળો તો કેરી પાકે નહીં, બગડી જાય. પણ આ કેરી હવે ઉતારીશું તો પાકશે, એ ક્યારે ખબર પડે? શાક પડે એના ઉપર. અને હા, એટલે કેવી કેરી ખબર છે? પોપટ જે કેરીને ચાખે, પોપટ જે કેરીને ચાખે, એ કેરી જ્યારે આંબા ઉપર પડે ને તમે લીંબા ઉપર મીઠી લાગે. એટલે અહીંયા વિશેષણ જોડ્યું, નિગમ કલ્પ તરોહ ફળમ. નિગમ કહેતા વેદ રૂપી કલ્પ વૃક્ષ નું આ ફળ છે ભાગવત. પણ કેવું? શુક મુખાત અમૃતમ. શુક કહેતા પોપટ. પોપટે ચાખ્યું, એના મોઢાનો એને ટચ થયો, માટે આ મીઠું છે. અમૃત દ્રવ સંયોતમ. એક વાર પોપટે ચાખી એટલે એ કેરીમાં ખટાશ ન હોય એની ગેરંટી. એમાં શુકદેવ કહેતા પોપટના મુખમાંથી નીકળી એટલે એમાં મીઠાશ સિવાયનો બીજો કોઈ રસ્તા હોય. આ ફળનું કરવાનું શું? વ્યાસ એમ નથી કહેતા કે ફળ ખાઓ. અહીં પણ પ્રશ્ન થાય એવી વાત લખી છે. વ્યાસે લખ્યું, પીબદ ભાગવતમ રસમાલય. હવે એક બાજુ લખે છે કે ભાગવત એ ફળ છે કલ્પતરુનું, અને પછી એમ કહે છે પીબદ ભાગવતમ. તો ફળ એ પીવાનું હોય કે ખાવાનું હોય? આપણને એમ થાય કે વ્યાસે ખાતા તો ભાગવતમ કેમ ન લખ્યું? તો આ ફળની અંદર ગોટલા કે છોતરા એવું કશું છે જ નહીં, માત્ર રસથી ભરેલું છે. માત્ર એટલે લખ્યું પીબત ભાગવતમ રસમ આલયમ. આ ફળમાં રસ સિવાય બીજું કંઈ જ નથી. હવે કહો કે રસ પીવાનો હોય કે ખાવાનો હોય? રસ એ પીવાની વાત. પીબત ભાગવતમ રસમ, તો આ ભાગવતનો રસ પીવો. ક્યાં સુધી પીવો? આલયમ, લય. આપણે જોયું ને ઉત્પત્તિ સ્થિતિ અને, તો જ્યાં સુધી આ શરીરનો લય ન થાય એટલે આ દેહ છે ત્યાં સુધી પીતા કરો. એની કોઈ લિમિટ નહીં કે આટલું પીધો હવે બહુ થઈ ગયું, ભાગવત બહુ સાંભળ્યું, એવું નહીં. આ જીવન પીધા કરો. આ લયમ, લય પર્યંત. મુહુરહો, મુહુ એટલે વારંવાર વારંવાર પીવાનું આ ફળ છે. કેરીની સીઝન હોય અને હાફૂસનો રસ એક દિવસ ખાઈએ પછી એમ થાય કે કાલે નથી ખાવો. જ્યાં સુધી બજારમાં છેલ્લી હાફૂસ ના મળે ત્યાં સુધી લઈને ખાઓ, ખાઈએ છીએ. કારણ એ વસ્તુ જ એવી છે. તો આ પણ ફળ શુકદેવના મુખમાંથી નીકળેલું છે, અમૃતમય છે. એટલા માટે વ્યાસજી કહે છે પીબત ભાગવતમ રસમાલયમ મુહુ. વારંવાર પીવો. રસિકાહ ભૂવિભાવુકાહ, હે રસિકો, હે ભક્તો, આ ભાગવત રૂપે રસનું પાન કરો. આ પ્રમાણે ત્રણ શ્લોકમાં મંગલાચરણ કર્યું, ભાગવતની કથાનો આરંભ થાય છે. ભાગવત રૂપી ધર્મ સિદ્ધ કરવા માટે જરૂર છે. કોઈ પણ ધર્મ સિદ્ધ કરવો હોય, ધર્મ કાર્ય કરવું હોય તો જરૂર શાની પડે? તો કહે છે શરીરની અને બીજી સંપત્તિ. પણ સંપત્તિ અને શરીર આ બેમાં કોની જરૂરિયાત વધારે?
ધર્મ કાર્ય કરવા માટે શરીર નહીં, શરીર ના હોય ને એટલી સંપત્તિ હોય તો ધર્મ કાર્ય કોણ કરશે? એટલે આપણા શાસ્ત્રો એમ કહે છે, શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. ધર્મનું સાધન કયું છે? શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધન. આ શરીર દ્વારા ધર્મ કાર્ય કરવાનું છે, ભગવત કાર્ય કરવાનું. તો શરીર શું થયું? સાધન થયું. અને એ સાધન દ્વારા આપણે સિદ્ધ શું કરવાનું છે? પરમાત્માની પ્રાપ્તિ કરવાની. એટલે શરીરને આપણે સાધન ગણવાનું છે. આપણે શું કરીએ છીએ? શરીરને સાધન ગણવાને બદલે શરીરને સાધ્ય ગણીએ છીએ. એટલે શરીરને સાધ્ય ગણીએ છીએ. શરીરને સાધ્ય ગણો એટલે ભૌતિકવાદ આવી ગયો, શરીરને સાધન ગણો તો આધ્યાત્મિકવાદ આવી ગયો. આટલો જ ફરક છે. શરીરને જો સાધન ગણશો તો દુઃખને નોતરું આપશો, શરીરને જો સાધ્ય ગણશો તો દુઃખને નોતરું આપશો, શરીરને સાધન ગણશો તો સુખને. તો એવું શરીરરૂપી સાધન ઉત્તમમાં ઉત્તમ હોય તો મનુષ્ય દેહ, બીજી બધી જીવની વાત. કારણ મનુષ્ય પાસે છે એ બીજા પ્રાણીઓ પાસે નથી. મહાભારતકારે કહ્યું, આહાર નિદ્રા ભયમૈથુનંચ સામાન્યમેતત પશુભિર્નરાણામ. મનુષ્ય અને પશુમાં ફેર શું? ચાર વસ્તુ કોમન બતાવી, આહાર ખાવા. આપણને ભૂખ લાગે આપણે ખાઈએ છીએ, પશુને ભૂખ લાગે પશુ પણ. હા, ખાવાનો પદાર્થ જુદો હોય એટલું બને. આપણે રોટલો ખાઈએ અને ઘાસ ખાય, ક્યારેક એ રોટલો ખાય પણ આપણે ઘાસ ખાઈએ ખાઈએ. આહાર, નિદ્રા, કામ કરીને થાકી જાવ તો આપણને ઊંઘ આવે, આપણે સુઈ જઈએ, એમને ઊંઘ આવે તો એ પણ સુઈ જાય. ભય, ભયનો અનુભવ આપણને પણ થાય છે, એમને પણ ભયનો અનુભવ થાય છે. કારણ ભય ક્યાં આવે? જ્યાં દ્વૈત બે હોય ત્યાં ભય આવે. એક ફળિયાનો પુત્ર બીજા ફળિયામાં જાય એટલે એને ભય લાગે. મૈથુન અમુચ, શરીર સુખ, વિષય નું સુખ આપણે પણ ભોગવીએ છીએ, પશુઓ પણ ભોગવીએ છીએ. આ ચાર વસ્તુ એ મનુષ્ય અને પશુમાં સામાન્ય છે. સામાન્ય મેતત પશુભેર નારાયણ. ઈટિંગ, સ્લીપિંગ, મેટિંગ એન્ડ ડિફેન્ડિંગ, these are the four common factors in man and animal. What is the difference between the two? તફાવત શું રહ્યો? તો કહે છે, ધર્મ હી એકઃ વિશેષઃ. માત્ર ધર્મ એવી વસ્તુ છે જેને મનુષ્ય જાણી શકે છે, બીજા પ્રાણીઓ ધર્મને જાણી શકતા નથી. અને એટલા માટે આ મનુષ્ય દેહ એ ઉત્તમ છે. મનુષ્ય યોનિમાં માણસ કર્મ કરવા